હવે આગળ વાત કરીએ તો પંચમહાલ ગોધરા એસટી વિભાગે દિવાળીને લઈને સૌથી વધુ આવક મેળવી. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શ્રમિક વર્ગ સહિતના લોકો નોકરી સહિત ધંધા રોજગાર માટે જિલ્લાની બહાર વસવાટ કરતા હોય છે, ત્યારે હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ અને સૌથી મોટો દિવાળીનો તહેવાર ઉજવવા વતનમાં આવતા હોય છે. ત્યારે વતનમાં દિવાળીનો તહેવાર ઉજવવા આવતા લોકોને મુસાફરીમાં મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. ગોધરા એસટી વિભાગ દ્વારા પણ વડોદરા, સુરત, અમદાવાદ સહિતના મહાનગરો ખાતેથી 100થી વધુ એક્સ્ટ્રા બસો સાથે પંચમહાલ વિભાગના તમામ 7 ડેપો ઉપર 10-10 બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, જે બસોમાં લાંબા અંતરેથી આવતા મુસાફરોને વતનમાં પહોંચાડવામાં આવ્યા હતા. અને દિવાળીના તહેવારમાં તારીખ 26 ઓક્ટોબરથી 100 નવેમ્બર સુધી રૂપિયા 7,91,24,424 આવક કરી છે, જે ગત વર્ષની રૂપિયા 5.51 કરોડથી વધુની આવક કરતાં રૂપિયા 2.40 કરોડથી વધારે થઈ હોવાનું ગોધરા વિભાગના નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું. પંચમહાલ એસટી વિભાગમાં સૌથી વધુ ચાલુ ડેપોની રૂપિયા 1,49,87,972 તથા બારિયા ડેપોની રૂપિયા 68,56,928 આવક નોંધાઈ છે તથા દિવાળી બાદ સુરત, રાજકોટ, અમદાવાદ, સૌરાષ્ટ્ર તરફ જવાનો ટ્રાફિક વધારે હોવાથી ગોધરા, હાલોલ, દાહોદ, સંતરામપુર, ઝાલોદ, લુણાવાડા અને સંતરામપુર ડેપો પરથી એક્સ્ટ્રા બસો ટ્રીપો કરી રહી છે, જેથી મુશ્કેલી વગર લોકો પરત રોજગારીના સ્થળે સરળતાથી પહોંચી શકે, મુસાફરોને મુલાકાત મુશ્કેલી ન પડે તે માટે વિભાગના વહીવટી સ્ટાફ સાથે તમામ ડેપો મેનેજર સહિતનો સ્ટાફ સતત ફરજ નિભાવી રહ્યો છે. દિવાળી બાદ પરત રોજગારી તરફ જવા માટે લોકોનો ટ્રાફિક દેવ દિવાળી સુધી રહેતો હોવાથી નિગમની આવકમાં હજુ પણ વધારો થશે. હું પરમાર રામાજી ચંદુજી, પ્રાંતિક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા સત્યસિંહભાઈ, અમિતભાઈ ચાવડા સાહેબ, ગુજરાત સાબરકાંઠાના પ્રમુખ એવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા સુખભાઈ મજુઆ મિસ્ત્રી સાહેબ, રામભાઈ, તેમજ કોંગ્રેસ પ્રાંતિજના આગેવાનશ્રીઓ, જે મને પ્રાંતિજ તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ થવા માટે પસંદ કર્યું તે બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે આવનાર ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને નવું વર્ષ આપના સૌ પરિવારને માં જગદંબા પ્રાર્થના કરું છું કે આપનું જીવન સુખ સંપત્તિ અને સુખમય નીવડે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. હું રેખાબેન સોલંકી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને ઉત્તર ઝોનના હેલ્થ કમિટીના પ્રમુખ તરીકે મારી કોંગ્રેસ સમિતિ નિવૃત્તિ કરી છે. હમણાં દિવાળીના શુભ પ્રસંગે આવનાર નવું વર્ષ તમામ પ્રાંતિજની જનતા, તમામ પ્રાંતિજના ભાઈઓ બહેનો, સર્વને મારા નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ.
આવનાર વર્ષ સુખમય, નિરોગી અને સુખદાયી નીવડે એ માટે માં જગદંબા ભવાનીને પ્રાર્થના કે આવનારનું દરેક વ્યક્તિનું, દરેક જનતાનું, સાબરકાંઠા જિલ્લાથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી દરેક અને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ તમારું ખૂબ સુખમય નીવડે એવી મારી પ્રાર્થના. કોંગ્રેસ પરિવાર હંમેશા દરેક જનતા સાથે, દરેક સમાજ સાથે ઊભો રહેશે અને ઊભો રહેશે. અને કોંગ્રેસ પરિવાર તરફથી પણ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી, નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રની એજ્યુકેશન આર્કેડના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, સાબરકાંઠાના તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. આવનારું આપણું નવું વર્ષ ફળદાયી, શુભદાયી, નિરોગી નીવડે એવી મારી તથા મારા સમસ્ત કોલેજ સ્ટાફ વતી દરેકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ નવા વર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. હેપી દિવાળી, હેપી ન્યુ યર. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, પ્રિન્સિપલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બ્રાન્ચીસ, આપ સર્વેનો દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આગામી નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. બ્રાન્ચીસ કોલેજ આપણા સાબરકાંઠા જિલ્લાનો ઓળખ તો છે જ, જોડે જોડે હેમચંદ્ર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં પણ એક આગવું સ્થાન ધરાવે છે અને અહીંના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે અને સર્વાંગી વિકાસ થાય છે. કલ્ચરલ પ્રોગ્રામ કહીએ, સ્પોર્ટ્સનું ક્ષેત્રે કહીએ, નેશનલ ઇન્ટરનેશનલ સુધી આપણો વિદ્યાર્થી જાય છે, ભાગ લે છે, મેડલ જીતે છે, કેરિયર બનાવે છે. અહીં બહુવિધ આયામોથી વિદ્યાર્થીઓને જીવન ઘડપણ થાય છે. જોડે જોડે આ પ્રાંતિક કલાની નગરી છે, પ્રાપ્તિપુરી તરીકે પણ ઓળખાય છે. અહીં અમે કલાને પણ કેમ બાળકોમાં સંસ્કાર, સંસ્કૃતિ વિકસે એને પણ ચિંતન કરીએ છીએ અને બાળકોને ચારિત્ર ઘડતરનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. સમાજ સાથે સંકળાઈ આ કોલેજ દિવસે દિવસ ખૂબ પ્રગતિ કરી રહી છે અને બાળકોનું ખૂબ ઉત્તમ શિક્ષણ અને અન્ય જરૂરી જે ઇતર શિક્ષણો છે એની પણ સંપાદના કરી રહી છે. જેડેસ ટીવીના સર્વે દર્શક મિત્રોને પુનઃ એક વખત દિવાળીની ખૂબ શુભકામના. આગામી આવનાર નવું વર્ષ પ્રાંતિસ અને પ્રાંતિજના નગરજનોનો, શ્રેષ્ઠીઓનો, વેપારીઓનો ખૂબ સારું જાય, ઉત્તમ નીવડે અને સર્વેનો શ્વાસ ખૂબ સુંદર રહે,
અહીંનો વિકાસ થાય, સંપદા વધે અને સમાજ સાથે સંકલન લઈ આ કોલેજ પર સમાજ ઉપયોગી કામ કરે. ફરીથી સર્વેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આગામી વર્ષ માટે શુભેચ્છાઓ. જેડેસ ટીવી જે સપ્તન પડખે છે એમને દિલભાઈનો, રાહુલભાઈનો, બધાનો હું ખૂબ સુંદર રીતે એમને કામગીરી નિષ્ઠાપૂર્વક કરતા જોઉં છું. જેડેસ ટીવી ખૂબ પ્રગતિ કરે અને આપણા સંપૂર્ણ ચીજોનો વાચા આપે, સમાજમાં જ્યાં પણ કંઈ છે એ ચીજોનું ઉજાગર કરે છે અને સમાજ માટે ખૂબ ઉપયોગી જેડેસ ટીવી છે. જેડેસ ટીવી પર દિવસે દિવસ ખૂબ પ્રગતિ કરે અને સમાજ લોકોને આગળ લાવે, વાચા તરીકે કામ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. સર્વે મિત્રોને પુનઃ ખૂબ શુભકામનાઓ.